વેરાવળના બિલેશ્વર મંદિર ખાતે જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અંતિમ યાત્રા વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજ રોજ વેરાવળના બિલેશ્વર મંદિરના પટાંગણમાં દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અંતિમ યાત્રા વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સામાણી પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ કિશોરભાઈ સામાણી, રવિભાઈ સામાણી ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કુવારકાઓને હાથે કંકુ ચાંદલા નારિયેળ ફોડાવી પૂજા વિધિ કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા, ગિરીશભાઈ કારિયા, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયદેવભાઈ જાની, નગરસેવકો તેમજ અનુદાન આપનાર વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી લોકાર્પણના સાક્ષી બન્યા હતા। ત્યારે આ સેવાકીય કાર્યમાં સામાણી પરિવાર તરફથી ઈંધણનો ખર્ચ અપાશે તે જાહેરાત પણ જાણી સર્વ સમાજના શુભેચ્છાઓએ સામાણી પરિવારની પહેલને બિરદાવી હતી। BS9 TV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ। વિદ્યાર્થીઓ અને દેશ વિદેશમાં વોલીબોલ ક્ષેત્રમાં કોડીનાર તથા ગીર સોમનાથ જિલ્લાનું નામ રોશન કર્યું છે। ત્યારે આ વખતે સૌ પ્રથમ વખત કોડીનારના આશાસ્પદ યુવાન સ્વર્ગવાસી મીત સોલંકીના સ્મરણાર્થે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકી, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તથા રાજમોતી પરિવાર અને કારડિયા રાજપૂત સમાજ દ્વારા કોડીનાર નગરપાલિકા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓપન ગુજરાત ક્રિકેટ રાત્રિ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમનો પ્રારંભ આગામી 2 એપ્રિલના રોજ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુના હસ્તે કરવામાં આવનાર છે। તેમજ રાત્રિના વિશ્વવિખ્યાત લોક સાહિત્યકાર કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હું ઘનશ્યામસિંહ કાદુભાઈ પરમાર, ગામ કોડીનાર, ગીર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમવાર ભવ્યથી અતિ ભવ્ય ઓપન રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાત તથા ગુજરાત બહારના તમામ સારા નામી ખેલાડીઓ રમવા માટે ભાગ લઈ રહ્યા છે। આ ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે રાજમોતી પરિવાર કોડીનાર તથા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ કોડીનાર। ટુર્નામેન્ટમાં 135 ટીમોએ ભાગ લીધો છે, જેમાં ઓલ ગુજરાતના સારા સારા સ્પોન્સરો જે પોતાની ટીમ ઓલ ઇન્ડિયામાં ટેનિસ ટુર્નામેન્ટો રમાડે છે, તે તમામે તમામ ટીમ પોતાની ટીમ લઈને કોડીનારમાં રમવા આવશે। આ આયોજનમાં ઓલ ગુજરાતમાં પહેલીવાર ટેનિસ ટુર્નામેન્ટ એવી હશે કે જેમાં 8 પોલ સાથે 160 લાઇટ LED લાઇટનું સુંદર ભવ્ય રમણીય આયોજન હશે, અને ગીર સોમનાથમાં સ્ટેડિયમ જે સિટિંગ વ્યવસ્થા, સ્વિમિંગ પૂલ, આ જીમ સાથેનું સ્ટેડિયમ જે સમગ્ર જિલ્લામાં ફક્ત ને ફક્ત માત્ર એક જ છે, જેનો પણ કોડીનારની જનતા બહુ જ સારી રીતે આનંદ લેશે। જે ગ્રાન્ડ ઓપનિંગ ઇવેન્ટ છે એ મેગા મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 2/4 રાત્રે 8 વાગ્યે છે, જેમાં નામી કલાકારો ભાગ લઈ રહ્યા છે। કીર્તિદાનભાઈ ગઢવી, ઉમેશભાઈ બારોટ, કેરવીબેન બુચ, ફરીદાબેન મીર, અને ઇવેન્ટ છે એનું લાઈવ પ્રસારણ થવાનું છે, જે રાજમોતી નેટવર્ક છે કોડીનાર, GTPL અને YouTube ચેનલ પર પણ આવશે, અને આ ટુર્નામેન્ટનું પણ લાઈવ ટેલિકાસ્ટ થશે ત્રણે ત્રણ વસ્તુમાં, રાજમોતી નેટવર્ક છે, YouTube ચેનલ છે અને GTPLમાં। અને ટુર્નામેન્ટમાં 4 કેમેરા અને 1 ડ્રોન કેમેરાનો ઉપયોગ થઈ પૂરું લાઈવ ટેલિકાસ્ટ થશે, જેમાં થર્ડ અમ્પાયરનો પણ ઉપયોગ કરવામાં આવશે। એક સારામાં સારો સ્પોર્ટ્સ ખાતેનો એક સારો મેસેજ કોડીનારમાંથી જશે એનો પણ એક આનંદ અનુભવીએ છીએ। સ્ટાર્ટ શિવાભાઈ સોલંકી, કોડીનાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ। ક્રિકેટ ટુર્નામેન્ટનો અમે પ્રથમ વખત આયોજન કરવા જઈ રહ્યા છે, તેમાં 135 ટીમો ભાગ લઈ રહી છે, ને
અને આ પ્રોગ્રામના ઉદ્ઘાટક તરીકે ઇન્દ્ર ભારતી બાપુ કરી રહ્યા છે ને એની સાથે મહેમાનો પણ ભાગ લઈ રહ્યા છે ને પ્રથમવાર સૌરાષ્ટ્રમાં કે એવડું મોટું આઈપીએલ પછીનું જો ટીમ રમાડી રહ્યા છે તો કોડીના નગરપાલિકા અને ના ગ્રાઉન્ડમાં રમાડી રહ્યા છે. નાના આયોજક છે રાજમોતી પરિવાર અને કારડિયા રજપૂત યુવક મંડળ અને એની સાથે જે બીજી તારીખે કીર્તિભાઈ ગઢવીની આખી ટીમ સાથે 4 કલાકાર આવી રહ્યા છે. તો આ પ્રોગ્રામ એટલો બધી ભવ્ય બનાવવાનો છે ને લોકો સુધી મનોરંજન પણ બીજી તારીખે લોકો માનવા માટે આવી રહ્યા છે. અમારી હેતુ એ માટે છે કે આ ક્રિકેટ રમાડવાનું કારણ કે અમારે કોડીના તાલુકામાં સૌથી વધારે હોલીબોલમાં પ્લેયર નેશનલ સુધી રમી રહ્યા છે. એનું જ બીજું કારણ કે આ ક્રિકેટમેન્ટનું અમે આયોજન એ માટે કરેલું છે કે અમારા પ્લેયરો પણ આઈપીએલમાં પણ રમી શકે એટલે અમે આટલી મહેનત કરી રહ્યા છે અને લોકોને સાથે રહી ને આગળ કામ વધારી રહ્યા. ડીએસ9 ટીવી ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ. લોધિકા તાલુકામાં 750 લાખના ખર્ચે નવા સિવિલ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. લોધિકા તાલુકામાં અંદાજિત 750 લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવા સિવિલ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન હાઈકોર્ટના જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે રાજકોટ ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોધિકા પ્રિન્સિપાલ સિવિલ જજ આર કે જાની તેમજ લોધિકા રજિસ્ટ્રાર નિખિલભાઈ ભટ્ટ સહિત કોર્ટ સ્ટાફને જહેમત ઉઠાવી હતી. આ કોર્ટ બિલ્ડિંગમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તમામ એડવોકેટો તેમજ લોધિકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ સુંદર બિલ્ડિંગનું આયોજન અને લોકાર્પણ કર્યું છે એ બદલ હું તમામ સાથી મિત્રોનો તેમજ આ બિલ્ડિંગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કે જેણે આ ડેવલપમેન્ટમાં ભાગ ભજવ્યો છે એ બધાનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે લોકોના કલ્યાણ માટે આ બિલ્ડિંગ એક બહુ જ આશીર્વાદ સમાન પુરવાર થાય અને આ બિલ્ડિંગ અને સુવિધાઓને ધ્યાને લેતા મારા તમામ સાથી મિત્રો પણ ન્યાય ઝડપથી આપવા માટે હંમેશા તત્પર રહેશે તેવી પણ મને ખૂબ જ આશા છે. એટલે ખૂબ સુંદર આયોજન કર્યું છે એ બદલ પણ સૌનો આભાર વ્યક્ત કરું છું અને આજનો પવિત્ર દિવસ રામનવમીના દિવસે દરેક વ્યક્તિઓને મારી શુભકામના પાઠવું છું. BS9 ટીવી ન્યૂઝ સાથે કમલેશ વાસાણી, શાપર, વેરાવળ. રાજકોટ સિવિલ બ્લડ બેંક ખાતે સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેનની ઉપસ્થિતિમાં જર્મન બનાવટનું અત્યાધુનિક ફાયર ફ્યુઝર સેન્ટ્રીફ્યુઝ મશીન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલ બ્લડ બેંક ખાતે સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેનની ઉપસ્થિતિમાં જર્મન બનાવટનું અત્યાધુનિક ક્રાયોફ્યુઝર સેન્ટ્રીફ્યુઝ મશીન લોકાર્પિત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયાએ દાતા હાઈકોન ટેકનોકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના કિરણભાઈ વાછાણીનો આભાર માની જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ ખાતે અત્યાધુનિક મશીન આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સુવિધામાં વધારો થશે. સિવિલ હોસ્પિટલ ખાતે વધુ ને વધુ ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે સરકારની પ્રતિબદ્ધતા. જર્મન બનાવટનું થર્મોફિઝર સાયન્ટિફિક કંપનીનું મશીન ઓટોમેટેડ છે. સિંગલ ફેઝ આધારિત ઓછી વીજ ખપત સાથે 30% જેટલું વધુ કમ્પોનન્ટ ઉત્પાદન કરી શકે છે. અત્યાધુનિક હોસ્પિટલ્સ તેમજ લેબમાં પણ ઉપયોગમાં લેવાય છે. રાજકોટ સિવિલ બ્લડ બેંક ખાતેથી મહિને 2200 જેટલી બોટલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને પૂરી પાડવામાં આવે છે. ત્યારે આ મશીનના ઉપયોગથી વધુ કાર્યક્ષમતા સાથે રક્તની જરૂરિયાત પહોંચી શકશે. પ્રાણ બચાવવું હોય તો એના માટે રક્ત સિવાય બીજો કોઈ ઉપયોગ, બીજો કોઈ સોર્સ અવેલેબલ નથી. ત્યારે માત્ર ને માત્ર રક્તથી જ આપણે કોઈનું જીવન બચાવી શકીએ છીએ અને એમાં પણ એક રક્તની બોટલમાંથી આપણે 3 વ્યક્તિના જીવન બચાવી શકીએ છીએ. અત્યારે સરેરાશ સમગ્ર વિશ્વમાં 2 સેકન્ડે એક રક્તની જરૂર છે. અંદાજિત 30 લાખથી પણ વધારે લોહીની હાલના તબક્કે સમગ્ર વિશ્વમાં જરૂર છે. ત્યારે રક્તની દિવસે ને દિવસે ખૂબ જરૂરિયાત છે. એના માટે થઈને સહયોગી સંસ્થાઓ
શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ જેવી સહયોગી સંસ્થાઓ, સિવિલ હોસ્પિટલ અને આવા દાતાઓના માધ્યમથી આજે સિવિલ હોસ્પિટલ ખાતે એક નવીનતમ મશીનનું ઇનોગ્રેશન થવા જઈ રહ્યું છે. સવિશેષ આ મશીનની ખાસિયત એ છે કે 4 ટેકનિશિયનનું કામ આ એક મશીન કરશે. બીજું, ગ્રીન કન્સેપ્ટ ઉપર ચાલનારું આ મશીન છે, કારણ કે 60% પણ વધારે વીજળીનું આમાં બચત થશે. 3 ફેઝ નહીં જે વિદ્યુતમાં જરૂર પડતી હોય એની બદલે સિંગલ ફેઝ વિદ્યુતની જરૂરિયાત આ મશીનમાં રહેશે. મેઇન પાવર બચશે, વીજળી બચશે, આ ગ્રીન કન્સેપ્ટ બચશે. બીજું, અત્યારે જે મશીન આપણે અહીંયા લાવ્યા છીએ એમાં એકસાથે 12 બોટલનો જે લોહી છે એમાંથી તમે એકસાથે તમે 3 કમ્પોનન્ટને તમે છૂટા પાડી શકશો અને એના માધ્યમથી તમે એકસાથે જ 3 દર્દીઓને મદદરૂપ થઈ શકશો. સવિશેષ આ મશીનના માધ્યમથી હિમોફિલિયાના પેશન્ટ તેમજ થેલેસેમિયાના પેશન્ટ અને દરેક લોકોને જે બ્લડ કમ્પોનન્ટની જરૂરિયાત છે એ તમામ લોકોને આનાથી ખૂબ સારું માધ્યમ મળી રહેશે. આ પ્રોસિજર મેન્યુઅલ કરવાથી ખૂબ સમય જતો હતો, મેન્યુઅલ પ્રોસિજરમાં પણ ખૂબ ટાઈમ જતો હતો, એની બદલે આમાં ઓટોમેટિક જ 3 કમ્પોનન્ટ છે છૂટા પડી જશે અને 3 કમ્પોનન્ટ સીલ થઈ અને એના રેફ્રિજરેશનમાં રહેશે. એટલે ખૂબ જ સુંદર પ્રક્રિયા, ખૂબ સમય બચશે, ખૂબ મેન પાવર બચશે, ખૂબ ઇલેક્ટ્રિસિટી બચશે. એટલે ખૂબ સારું મશીન છે. છેલ્લા 20 વર્ષથી આ મશીન સમગ્ર ભારતમાં થઈ શકે છે એટલે ભવિષ્યમાં પણ આપણી જરૂરિયાત વધશે તો આના મશીનના માધ્યમથી જ પણ આપણે આ મશીનને અપગ્રેડ કરી શકશે. એટલે આવી ખૂબ બધી ખાસિયતો આ મશીનની છે અને આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ્યારે ખૂબ મોટો બ્લડનો જથ્થો અવેલેબલ હોય છે ત્યારે આ બ્લડ કમ્પોનન્ટ માટે આ મશીનની ખૂબ જરૂરિયાત છે. થેલેસેમિયાના દર્દીઓ માટે આજે રોજ સિવિલ હોસ્પિટલમાં મશીન જે આપવામાં આવ્યું છે એ આપણા મેટોડાના ઉદ્યોગપતિ છે આઇકોનવાળા અને પાછાણીભાઈ એમના તરફથી મેળેલું છે અને એ મશીન એવું છે કે જેનો જલ્દીથી બ્લડના જે સેમ્પલ હાથે લેવાનો હોય કે જે ટીપું લઈને કરે છે એના બદલે તરફથી થઈ જાય અને એક નવી ફેસિલિટી સિવિલ હોસ્પિટલમાં મળી જાય ગરીબ દર્દીઓ એનો બેનિફિટ થશે. ખાસ તો અનેક જે નવી ફેસિલિટી મળી છે પોઝિટિવ એ વાત આપણે ધ્યાનમાં રાખ્યો તો જે દર્દીઓ છે ગરીબ દર્દીઓ જેમ જરૂરિયાત છે તમે એનો બેનિફિટ મળશે અને ઝડપથી એનું બ્લડ ગ્રુપ આપે જે કંઈ સંશોધન તપાસ કરવાની ઝડપથી થશે. બ્લડ ડોનેશનના કેમ્પ આયોજન કરતા રહીએ છીએ અમારી ફેક્ટરીમાં, ત્યારે અવારનવાર એક સિવિલ હોસ્પિટલમાંથી અમને જાણ કરવામાં આવતી કે જે અત્યારે થર્મોફ્યુઝ મશીન છે એના કરતાં ખૂબ આધુનિક ટેકનોલોજીનું જો મશીન આવે તો એનાથી દર્દીઓને ખૂબ જ ફાયદો થશે. એક બ્લડ કલેક્શન આપણે કરેલું હોય તેમાંથી 3 આપણે બ્લડનું વિભાજિત કરી અને 3 દર્દીને આપણે લાભ આપી શકીએ. તો આ બધી જે રિક્વાયરમેન્ટ હતી તો એઝ એ અમારું બી દાયિત્વ બને છે કે ભાઈ અમે બી કાંઈક સમાજને આપીએ. તો અમે એક અમારું હાઇકોન ટેકનોકાસ્ટ અને મેક્વેલ ઓટો બંને કંપનીએ મળી અને આ મશીન થર્મોફિશર જે જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડ મેકનું છે એ મશીન અમે સિવિલ હોસ્પિટલને આપેલ છે અને કિંમત કેટલી છે ને. BS9 TV ન્યૂઝ સાથે રાજુ કુમાર, રાજકોટ. રાજકોટમાં ફરીવાર આવારા તત્વોનો ત્રાસ, JK પાર્કના કોમન પ્લોટમાં કબજો જમાવ્યું. રાજકોટ કોઠારિયા JK પાર્ક શેરી નંબર 3માં જે સોસાયટી દીઠ કોમન પ્લોટ ફાળવવામાં આવ્યો છે તે કોમન પ્લોટ આવારા તત્વો દ્વારા કબજે કરાયો છે અને ત્યાં બાંધકામ પણ કરેલ છે. તે કોમન પ્લોટ વિશે અમે જાણ્યું કે બિલ્ડર દ્વારા કોમન પ્લોટ સોસાયટીને ફાળવવામાં આવ્યો હતો. હાલ સોસાયટી દ્વારા એવી માંગણી છે કે આ કોમન પ્લોટ ખાલી કરાવવામાં આવે. આ માંગ સાથે મહિલાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારું નામ શિલ્પાબેન ચાવડા છે. અમે JK પાર્ક 3 નંબરમાં રહીએ છીએ. અમારો 600 વારનો પ્લોટ છે, એમાંથી 400 વારમાં મકાન બનાવી નાખ્યા છે. ઈ મકાનનું દબાણ અમારે હટાવવું છે. 3 વાર રજૂઆત કરવા આવ્યા છે. અમારી અરજી ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે પણ કોઈ અમારે અહીંયા રિસ્પોન્સ આવ્યો નથી. ચેક કરી ગયા છે, દબાણમાં છે છતાંય હટાવતા નથી. અને અમને લોકોને બહુ જ હેરાન કરે છે. ફાસ્ટ વાહન આંકે છે, દારૂની બોટલોના ઘા કરે છે. અમારા છોકરાને શેરી બહાર નીકળાતું નથી. અને અત્યારે અમારી શેરીમાં અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને અમારી પાછળથી શેરીમાં ધબધબાટી બોલાવે છે. કોના દ્વારા? એ પોતે જ છે ને. જેને દબાણ કર્યું છે મુસલમાન છે, ગઢવી છે, બાવાજી છે, બધા છે. 9 મકાન છે.
પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ કરી છે પોલીસે કેસ બધે રફા દફા કરી કેસ દફા દફા કરી દે છે પોલીસ વાળા અમે રજૂઆત કરી ને કમિશનરે અમને એમ જવાબ આપ્યો કે તમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે તમારી રીતે ખાલી કરાવો અમારે કેવી રીતે કરાવવાની ખાલી અમને નોટિસ એ લોકોને નોટિસ આપો કે તમે ખાલી કરો પછી અમે પહોંચી વળશું એ લોકોને પણ અમારે અત્યારે કઈ એમ મકાન પાડવા જોવાય છે એ લોકોને અમને પરમ દિવસે એ લોકો અહીંયા પાકા રોડ બનાવવા એવા બાયુ જીસીબી આડી ઉભી રહી ગયું નકર અહીંયા પાકો રોડ બનાવવાનો હતો સાર્વજનિક પ્લોટમાં પાકો રોડ ન બનાવાય અમારા પ્લોટમાં રોડ બનાવતા હતા અને એ લોકોના મકાન જે દબાણવાળા છે ને એ મકાન એમને એમ રહેતા હતા શું કામ રીએ અંદરો અંદર બધા ખાઈ ગયા છે મકાન ના રૂપિયા લઈ લઈ ગેસની લાઈન આવી અને ગેસની લાઈન મફત ગેસની લાઈન આવી અને ગેસની લાઈન મફત આપે એ લોકો નામ નથી ખબર ગઢવી છે એ મુસલમાન છે નવું મકાન છે ટોટલ નવું મકાન કારણ કરવાનું એક છે એ લોકો એમ કે છે કે અમે ચોથા ધણી છીએ બરોબર તો તમે મકાન લેતા પહેલા તમે ચેક તો કરો ને ઈ એમ કે છે કે અમારું આ અમારું મકાન છે બરોબર અમે ચોથા ધણી અમને એમ કે છે કે તમારા પ્લોટ પાડ્યા હોય એને તમે ગોતો તો એ લોકો ગોતે કોના આગળથી લીધું છે મકાન માનસિક ટોર્ચર હું કરીશ માનસિક ટોર્ચર માં એમ કે છે કે અમે કરોડો રૂપિયાનું મકાન લઈને અહીંયા કોઈને રહેવા નહીં ગમે તેને ઉભા કરીને મકાન લઈ છે અમારી સોસાયટીમાં એવું છે કે પટેલ સિવાય કોઈને આપતા નથી એમ કે છે અમે પટેલને ઉભા કરી અને 40 લાખનું મકાન 50 લાખમાં લઈને બધાને હેરાન કરશું અત્યારે ઈ ગાડીની સ્પીડ એવી હાંકે છે તમારે આ અમારો નકશો છે બરોબર નીતાબેન શું રજૂઆત છે શું માનશે રજૂઆત સાર્વજનિક ના દબાણ અત્યારે અમારે પાર્કિંગ ની સુવિધા નથી અમારી સોસાયટીમાં પાર્કિંગ નો પ્લોટ અમારો કોમન પ્લોટ છે એમાં દબાણ કરેલ છે એમાં અત્યારે અમે ખાલી કરાવવાનું કહી છીએ એટલે અમને હેરાન કરે છે હેરાન કરવા જેટલા જેટલા રહે છે જેનું મકાન જાય છે એ અમને હેરાન કરે એટલે કેવી રીતના હેરાન કરે હેરાન એટલે જો ખાસ ગાડી હલાવે પછી ખરાબ ખરાબ શબ્દ બોલે અને અમારે વાહન પડ્યા હોય તો વાહનમાં નુકસાન કરે દારૂ પીવે બધા પી પીને બોટલો અમારી ગાડી ઉપર નાખી દે કોઈને બહાર ન નીકળે અમારે લેડીઝ ને બહાર બેસતું હોય તો અમારે વિચાર કરવો બધી બધી જગ્યાએ બધી ઓફિસ સમજાય એમ કે આ થઈ જશે અમે આગળ કઈ કરશું વિચારશું એટલે અમારે ધક્કા જ ખાવાના આવી રીતે હવે તમારી માંગ શું છે માંગી કે અમને અત્યારે પેલા તો અમને પોલીસ પ્રોટેક્શન આપો અત્યારે અમે અહીંયા આવ્યા ને એ લોકોને ખબર પડી એટલે અત્યારે અમારી ધબધબાટી ચાલુ છે અમે ઘરે જાશું એટલે અમારે અહીંયા તોફાન એની જવાબદારી કોણ લેશે કેટલા સમયથી હેરાન કરે છે અમે જ્યારથી આ બધું કરી છીએ ત્યારથી બે વર્ષ થયા એને કોઈ ની જરૂરત નથી એ લોકો જ માથા ભારે નામ નથી આવડતું નામ ની નથી BS9 TV ન્યૂઝ સાથે રાજુ કુમાર રાજકોટ કોટડા સાંગાણી તાલુકાનું શાપર ઇન્ડસ્ટ્રીઝમાં રેસિડેન્ટ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું આજ રોજ કોટડા સાંગાણી તાલુકાના શાપરમાં ગંગા ઇન્ડસ્ટ્રીઝ વાળી શેરીમાં વિમલ બર્નિંગની સામે કેપ્ટન નિકાસ્ટ ઇન્ડસ્ટ્રીઝની દિવાલ અને રેસિડેન્ટ ઉપર આજરોજ કોટડા સાંગાણી તાલુકાના મામલતદાર શાપર વેરાવળના 2 PSI 40 સ્ટાફની પોલીસ ટીમ સાથે રાખી ડિમોલેશનની કામગીરી યોજાઈ હતી આશરે 10,000 ચોરસ મીટરથી પણ વધારે દબાણ દૂર કરી અને અંદાજિત જમીનની કિંમત 12 કરોડ જેવી ગણાય છે વધુમાં કોટડા સાંગાણી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં કે રેસિડેન્શિયલ જગ્યાએ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે ફરેવર 517 જેમાં અનધિકૃત રીતે રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ દબાણ થયેલ છે એનું ડિમોલિશન કરવાની કામગીરી ચાલુ છે અને પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે મેડમ PSI ધીમાણી છે તેઓ એનું સંચાલન કરી રહ્યા છે અને આ જે જમીનનું દબાણ છે તે અંદાજે 6,000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે એની કિંમત થાય છે 12 કરોડ રૂપિયા અંદાજે કિંમત થાય છે અને અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે તો સાહેબ શાપરમાં ઘણા આવા ખરા દબાણો છે તો આગળ જતા કાર્યવાહી થશે એના ઉપર અત્યારે અમારા જે સ્ટાફની જે મર્યાદા છે અમે જે સર્વે કરતા જશું ધીમે ધીમે અમે એ બધું ખુલ્લું કરાવવાનો પ્રયત્ન કરીશું અને ખુલ્લું કરવામાં જ આવશે તમામ BS9 TV ન્યૂઝ સાથે કેતન કદબા સાથે કમલેશ વસાણી શાપર થરાદમાં ભર ઉનાળે વરસાદ થતા ખેડૂતોના ખેતરમાં ઉભો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોએ કરેલી મહેનત ઉપર પાણી ફરી ગયું થરાદ લાખણીક પંથકમાં ખેડૂતોએ ખેતી કરેલ તમાકુ ઈસબગુલ તેમજ વરિયાળી જેવા પાકોને વરસાદ સાથે કરાથી મોટા પાયે નુકસાન થતા ખેડૂતો પાયમાલ બન્યા છે
ખેડૂતોએ પોતાના અનાજમાંથી પોતાના પરિવાર માટેના સપના ચકચૂર થયા છે। દેવાદારના ખેડૂતો દેવાદાર બનશે તો નવાઈ નહીં। ખેડૂતોના લાખો રૂપિયાના નુકસાન થતા સરકાર સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે। એસ 9 ટીવી ન્યૂઝ સાથે જનકસિંહ વાઘેલા, થરાદ। થરાદ વહીવટદારની કાર્યવાહી બાદ ફરી દબાણ યથાવત। થરાદ શહેરમાં બજાર ત્રણ દિવસ બાદ ફરી આજે રાબેતા મુજબ ચાલુ થતા બજારમાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। થરાદ નગરપાલિકાના વહીવટદારની થરાદ બજારમાં લાલ આંખ કર્યા બાદ દબાણ કારોમાં ફડફડાટ વ્યાપી ગયો છે, ત્યારે હજી પણ ઠેર ઠેર લારીવાળા રસ્તા ઉપર દબાણ કરતા જોવા મળે છે। તો શું નગરપાલિકા ના વહીવટદાર દ્વારા કાર્યવાહી કરવા રસ્તા ઉપર ઉતરવું પડશે કે દબાણ જાતે જ હટાવી લેશે તે આવનારો સમય જ બતાવશે। બીએસ 9 ટીવી ન્યૂઝ સાથે જનકસિંહ વાઘેલા, થરાદ। અંબાજીની કોટેજ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। પવિત્ર યાત્રાધામ અંબાજીની કોટેજ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। આજે વહેલી સવારે સિમેન્ટ ખાતે એક મહિલાનું મોત નિપજ્યું હતું। પરિવારે અંબાજી કોટેજ હોસ્પિટલ પર આક્ષેપ કર્યો છે કે ઇમરજન્સી વોર્ડમાં સ્ટાફ હાજર ન હોવાને લીધે મોત થઈ છે। જો સમયસર સારવાર મળી હોત તો જીવ બચી શકત તેવું પરિવારનું કહેવું છે। હોસ્પિટલ સ્ટાફ આ મામલે મીડિયા સામે બોલવાનો ઇનકાર કરે છે। અંબાજી કોટે હોસ્પિટલ સુવિધા મામલે ઘણીવાર વિવાદમાં રહી છે। ઘણીવાર હોસ્પિટલમાં મૂળભૂત સુવિધાઓ પણ મળતી નથી। થોડાક પણ કેસમાં પાલનપુર રેફર કરવાની સલાહ આપવામાં આવે છે। 500 બેડની આ હોસ્પિટલ માત્ર સરકારી ચોપડે જ અધ્યતન છે। આજે મારી સાળીએ સિમેન્ટ ને એવું બધું ખાઈ લીધું હતું। અમે 108 ને ફોન કર્યો તો 108 દાતા હતી એટલે ઇમરજન્સીમાં અમારી રિક્ષા લઈને અહીંયા આવ્યા। રિક્ષા લઈને અમે છેક રિક્ષા છેક ગેટ ઉપર ચડાવી, ત્યાં સુધી આ લોકો કોઈએ કોઈ દરકારી રાખી નહીં। સ્ટ્રેચર લેવા માટે અહીંયા કોઈ સ્ટાફ નહોતો, ખાલી બે જ જણ હતા ઇમરજન્સીમાં, એક નર્સ ને એક બીજા ભાઈ હતા। એ બીજા ભાઈ પછી સ્ટ્રેચર લેવા આમથી આમ ગયા, એમને હોસ્પિટલમાં છે તો બી ખબર નહીં સ્ટ્રેચર ક્યાં પડ્યા છે। આ જ રીતે વ્હીલ ચેરોનું બી છે, વ્હીલ ચેરો છે જ નહીં। જ્યારે મોટા વ્યક્તિ કે કોઈ ઉંમરલાયક વ્યક્તિ કે કોઈને અત્યારે અહીંયા ઓર્થોપેડિકનું બધું ચાલે છે તો સહેજ બી વાગે ચાલી ના શકે, તો એ વ્હીલ ચેરો પણ છે નહીં। એટલે બહુ તકલીફવાળી જગ્યા છે આ રીએ, અને ઇમરજન્સીમાં ડૉક્ટર હયાત હોવો જોઈએ, ડૉક્ટર પણ છે નહીં। એના કારણે આ સ્ટાફ અહીંયા આજુબાજુ ફરતો હોવાના કારણે આજે મોટી તકલીફ થઈ અને એક વ્યક્તિની જીવ ગયો। કોઈ સ્ટાફમાં બે છોકરા હતા, સ્ટેચર બેચર કશું નહોતું, એના કરતાં આ વ્યક્તિનું મૃત્યુ થઈ। શ્વાસ ત્યાં સુધી ચાલતો હતો, જો સ્ટાફ હોત તો તાત્કાલિક લાવ્યા તો ઓક્સિજન વોક્સિજન આપો તો બચી જાત। કોઈ જવાબદારી અહીંયા છે જ નહીં, તમે ગમે ત્યારે અહીં તપાસ કરી શકો છો। અહીંયા આગળ શિયાળાના ટાઈમે પહેલાં જ્યારે પટેલ સાહેબ હતા જૂના હોસ્પિટલમાં ત્યારે ધાબળા આપતા હતા, આ વખતે શિયાળામાં બી કોઈને ધાબળો નહોતો, ઠંડીમાં બધા ઠઠરતા હતા। મારું નામ સુરેશભાઈ જોશી છે, હું પણ હમણાં એ પેશન્ટને મારા મિત્રને બતાવવા આવ્યો તો અહીંયા ડૉક્ટરે કીધું સોનોગ્રાફીનું છે, તમારા પત્નીનું દુખાવો છે, આના માટે તમારે પાલનપુર જવું પડશે। આટલું મોટું દવાખાનું અહીંયા કેમ સોનોગ્રાફીનું મશીન નથી, એના માટે અમારે વારે ઘડી બહાર દોડવું પડે છે, આ એટલો મોટા દવાખાનું અહીંયા સુવિધા કેમ નથી? અહીંયા વારે ઘોડે સિરિયસ લોકો પણ આવે છે, ઘણી વાર લોકો અહીંયા જીવ પણ ગુમાવે છે, એના માટે કંઈક સુવિધા હોવી જોઈએ અને સરકારે એમાં દલીલ કરવી જોઈએ। બીએસ 9 ટીવી ન્યૂઝ સાથે અરુણસિંહ વાઘેલા, બનાસકાંઠા।